વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિત હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર નામ છે પાઠનું માપન ધોરણ સાત માં તમે પરિમિતિ ક્ષેત્રફળ એના દાખલા ભણી ગયા હવે તેનાથી થોડુંક આગળ પૃષ્ઠફળ અને ઘનફળ વિશે પણ આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરીશું તો એના વિશે માહિતી આગળ આગળ આપીએ અને સૌ પ્રથમ સૂત્રથી શરૂઆત કરીએ જોઈએ પહેલાં આપણે સૂત્ર પ્રકરણ નંબર અગિયારના ચાલો તો શરૂઆત કરીએ આપણે સૌ પ્રથમ જોઈએ ક્ષેત્રફળ કોને કહેવાય તો ક્ષેત્રફળ એટલે આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય છે એટલે કોઈ આકૃતિ ચોરસ હોય લંબચોરસ હોય વર્તુળ હોય દરેક આકૃતિ વડે રોકાયેલી જગ્યા બસ આકૃતિની અંદરનો પ્રદેશ એને કહેવામાં આવે છે ક્ષેત્રફળ ત્યારબાદ છે પરિમિતિ પરિમિતિની વ્યાખ્યા છે આકૃતિની હદ દર્શાવતી રેખાઓના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય છે પરિમિતિનો મતલબ થાય કે કોઈ પણ આકૃતિ હોય એની અંદર ચોરસની આપણે વાત કરીએ તો એની અંદર રેખાખંડ ખંડ લઈએ ચાર રેખાખંડ મળીને ચોરસ બનાવે તો એ રેખાખંડની લંબાઈ ચારે ચાર રેખાખંડની લંબાઈ અહીં મેં એક ચોરસ બનાવેલું છે તો એ ચોરસની પરિમિતિ એટલે શું તો એ જે આ ચાર રેખા ખંડો છે બરોબર છે જે લાલ કલરના માર્કરથી આપણે દોરા છે એ ચાર રેખા ખંડો છે એ રેખા ખંડોની લંબાઈ એને શું કહેવામાં આવે છે આકૃતિની પરિમિતિ જો ચોરસ હોય તો એને ચોરસની પરિમિતિ લંબ ચોરસ હોય તો એને શું કહેવામાં આવે છે લંબ ચોરસની પરિમિતિ કોઈ પણ આકૃતિની પરિમિતિ એટલે શું થશે બંધ રેખા ખંડો છે આકૃતિ છે એની અંદર રેખા ખંડોની લંબાઈ એને વડે શું કહેવામાં આવે છે પરિમિતિ એક ચોરસ ચોરસ બનાવું છું એ આકૃતિની અંદરનો એટલે કે આ ભાગ બસ આ ચોરસ આકૃતિ છે બંધ આકૃતિ એના વડે જે ભાગ છે અંદરનો એના દ્વારા રોકાયેલી જગ્યા એને કહેવામાં આવે છે ક્ષેત્રફળ આજ રીતે કોઈ પણ આકૃતિ હોય ચોરસ હોય વર્તુળ હોય લંબચોરસ હોય કોઈ પણ આકૃતિની અંદરના ભાગમાં એ આકૃતિથી બંધ આકૃતિ વડે ઘેરાયેલો પ્રદેશ એને કહેવામાં આવે છે ક્ષેત્રફળ હવે આપણે દરેક આકારોની પરિમિતિ તેમજ તેના ક્ષેત્રફળ વિશે તેમના સૂત્રો જોઈએ અને આ સૂત્રો દાખલા માટે અગત્યના દરેક દાખલા માટે સૂત્ર કામનું છે બસ સૂત્રથી તે દાખલા થશે સૂત્ર વગર કોઈ પણ દાખલો થશે નહીં એટલા માટે સૂત્ર અગત્યના છે અને દરેક વિદ્યાર્થીઓ ધ્યાનથી સૂત્રો જોજો વાંચજો અને સૂત્ર મોઢે કરશે દરેક વિદ્યાર્થી મિત્રો એની અંદર પ્રથમ સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણિયા લંબાઈ એટલે કે લંબાઈ નો વર્ગ જ રીતે પરિમિતિ નું સૂત્ર છે ચાર ગુણ્યા બાજુની લંબાઈ એ જ સૂત્ર છે ધોરણ આઠ માં પણ પરિમિતિનું ચાર ગુણ્યા લંબાઈ એને તમે બીજી રીતે લખવું હોય તો ફોર એલ વડે લખી શકો છો એલ એટલે કે લંબાઈ

તો લંબ ચોરસનું ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે એલ લંબાઈને કહીશું એલ અને પહોળાઈને કહેવામાં આવે છે બી તો બીજી રીતે લખવું હોય તો તમે લખી શકો છો એલ ગુણ્યા બી અને પરિમિતિનું સૂત્ર છે બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળાય ત્યાં તમે લખી શકો બે કાઉસમાં એલ વત્તા બી પહોળાઈને કહેવામાં આવે છે બી તે જ પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર જોઈએ આપણે તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેદ ક્ષેત્રફળનું સૂત્ર શું છે એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા પાયા ઉપરનો વેદ એ જ્યારે દાખલો આવશે ત્યારે સૂત્ર ફરી પાછું આપણે રિપીટ કરીશું અને ફરી પાછું સમજી લઈશું ત્યારે પરિમિતિનું છે સૂત્ર ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓના માપનો સરવાળો શું છે પરિમિતિનું સૂત્ર ત્રણેય બાજુના માપનો સરવાળો એટલે ત્રિકોણ છે ત્રિકોણને હંમેશા ત્રણ બાજુ હોય તો એ ત્રણેય બાજુની લંબાઈનો સરવાળો કરીશું એટલે મળશે ત્રિકોણની પરિમિતિ તે જ પ્રમાણે આવશે વર્તુળનું ક્ષેત્રફળ તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાય આર સ્ક્વેર આ નવું આવેલું છે ધોરણ આઠ ની અંદર પાયની કિંમત છે બાવીસ ના છેદમાં સાત યાદ રાખજો પાયની કિંમત છે બાવીસ ના છેદ માં સાત અને આર બરાબર શું થશે ત્રિજ્યા ત્રિજ્યા એટલે શું તો કે વર્તુળના કેન્દ્ર થી વર્તુળની કોઈ એક બિંદુ સુધીનું અંતર છે વર્તુળની અંદર કોઈ પણ બિંદુ સુધીનું અંતર કેન્દ્ર થી એને કહેવામાં આવે છે ત્રિજ્યા તે જ પ્રમાણે વર્તુળની પરિમિતિ એટલે કે વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે ટુ પાય આર ફરી પાછો કહું છું પાયની કિંમત છે બાવીસના છેદમાં સાત અને આર બરાબર શું થશે વર્તુળની ત્રિજ્યા અને તે જ પ્રમાણે આગળ સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે પાયો ગુણ્યા પાયા ઉપરનો વેદ ત્રિકોણની જેવું જ સૂત્ર છે પણ ત્રિકોણમાં એકના છેદમાં બે હતું જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ફક્ત પાયો ગુણ્યા પાયા ઉપરનો વેદ અને એ જ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની પરિમિતિ શોધવી તો એનું સૂત્ર છે ચારે બાજુઓના માપનો સરવાળો શું છે સૂત્ર ચારેય બાજુઓના માપનો સરવાળો તો આટલા સૂત્ર છે અને હજી એક પણ એક સૂત્ર આવશે આગળ આ દરેક સૂત્ર તમારે મોઢે કરવાના છે દાખલા થશે જોઈએ આગળનું સૂત્ર સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર છે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને એનું સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર શું છે સૂત્ર એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો આકૃતિ આપેલી છે સમલમ ચતુષ્કોણની એની અંદર સૂત્ર મૂકવાનું એકના છેદમાં બે ગુણ્યા સમાંતર બાજુ એટલે કે બે સામસામેની બાજુઓનો સરવાળો ગુણ્યા એ બંને વચ્ચે જે કાંઈ અંતર આપેલું હશે એ આકૃતિમાં આપેલું હશે રકમમાં આપેલું હશે એ પ્રમાણે આપણે ત્યારે દાખલો ગણશું આમ છેલ્લું સૂત્ર છે સમ બાજુ ચતુષ્કોણ સમ બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સૂત્ર છે એકના છેદમાં બે ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર તો આટલા સૂત્ર છે આ સૂત્ર તમારે મોઢે કરવાના છે હજી એકવાર કહું છું યાદ કરી લેજો બે વાર નોટની અંદર લખી લેજો આ લેસન છે તમારું અને મોઢે કરવાના છે અહીં આકૃતિ આપેલી છે અને એના આકાર આપેલા છે બસ આકાર છે અને એની બાજુમાં એનું નામ આપેલું છે લંબ ચોરસ ચોરસ ત્રિકોણ સમબાજુ ચતુષ્કોણ અને વર્તુળ એના ઉપરથી આપણે બાજુની આ રોમાં ક્ષેત્રફળ આપેલા છે ક્ષેત્રફળ સાથે આપણે જોડકા જોડવાના છે તો એના ઉપરથી આપણે જોડકા જોડીએ તો પહેલું છે લંબ ચોરસ તો લંબ ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું હતું લંબાઈ એટલે લંબચોરસની બાજુમાં જો માપ આપેલા છે એ ગુણ્યા બી એટલે એનું જોડકું બંધ બેસતું છેલ્લું છે જે હું જોડકું જોડું છું એ ગુણ્યા બી રેડી એ જ રીતે હવે ચોરસનું જોડકું જોડીએ તો એમાં જો બંને બાજુના માપ આપેલા છે એ ગુણ્યા એ અને એનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે એટલે એની આકૃતિની અંદર હું જોડકા જોડું છું તો એનું સૂત્ર થઈ ગયું ક્ષેત્રફળનું ત્યારબાદ છે ત્રિકોણ તો ત્રિકોણનું ક્ષેત્રફળ થાય શું હતું એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ એટલે અહીંયા એકના છેદમાં બે વાળું સૂત્ર કયું છે આયરવા એટલે એ થઈ ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ એ જોડકું જોડાઈ ગયું ત્યાર બાદ છે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમ બાજુ ચતુષ્કોણમાં જુઓ આપણે આપેલી છે સોરી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળનું સૂત્ર શું હતું બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા તેમની વચ્ચેનું લંબ અંતર તો એનું સૂત્ર બનશે કંઈક આ રીતે શું મળશે બી ગુણ્યા એચ એટલે એ જોડકું અહીંયા જોડીશું અને છેલ્લું છે વર્તુળ તો હવે એના માટે કોઈ કહેવાની જરૂર નથી એક જ વધુ છે અને એ જોડકો આપણે જોડી દઈએ આ રીતે પાય બી સ્ક્વેર તો આ રીતે જે મેં જોડકા જોડેલા છે એ વિદ્યાર્થી મિત્રો તમારે લોકોએ લેસનની અંદર એટલે કે ગણિતની નોટબુકની અંદર આ જોડકા જે જોડેલા છે એ પ્રમાણે તમારે જાતે જોડવાના છે ન સમજ પડે તો વિડીયોમાં ફરી પાછું જોઈને જોડકા આ પ્રમાણે જોડી દેજો અને આ રીતે આકૃતિ દોરીને નામ લખીને તે પ્રમાણે કોષ્ટક દોરીને જોડકા દોર જોડજો ઓકે તો અહીંયા આપણે વિડીયો એન્ડ કરીએ છીએ આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકના દાખલાની શરૂઆત કરીશું એના માટે સૂત્ર જરૂરી છે તો દરેક વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું સૂત્ર મોઢે કરીને રાખજો નેક્સ્ટ લેક્ચરમાં તમારે કામ લાગશે દાખલા આપણે શીખીશું અગિયાર પોઈન્ટ એકના ઓકે તો હવે હું વિડીયો એન્ડ કરું છું અહીંયા